माँ खोडलनो ज्यां साक्षात वास छे तेवुं राजकोट जिल्लाना कागवड गाम पासे आवेलुं खोडलधाम मंदिर देश विदेशमां जाणीतुं बनी गयुं। टूंका गाळामां खोडलधामनी भक्तिनी सुवास चारे तरफ फैलाई चूकी। धर्मस्थानी साथे साथे खोडलधाम सौराष्ट्रनुं प्रवासन धाम पण बनी गयुं छे। वेकेशनना दिवसोमां खोडलधाम मंदिरे दररोज लाखोनी संख्यामां भक्तो उमटी पड़े छे। त्यारे हाल दिवाळी पर्वने लई खोडलधाम मंदिर अने समग्र परिसरने रंगबेरंगी लाइटोथी शणगारी देवामां आव्युं। कागवड राजकोटमां खोडल मानो ज्यां साक्षात वास छे एवुं राजकोट जिल्लाना कागवड गाम पासे आवेलुं खोडलधाम मंदिर देश विदेशमां जाणीतुं बनी गयुं। टूंका गाळामां ज खोडलधामनी भक्तिनी सुवास चारे कोर फैलाई चूकी छे। धर्मस्थानी साथे साथे खोडलधाम सौराष्ट्रनुं प्रवासन धाम पण बनी गयुं छे। वेकेशनना दिवसमां खोडलधाम मंदिरे दररोज लाखोनी संख्यामां भक्त उमटी पड़े छे। हाल दिवाळी पर्वने लई खोडलधाम मंदिर अने समग्र परिसरने रंगबेरंगी लाइटोथी शणगारी देवामां आव्युं। 500 થી વધુ સ્વયંસેવક અને ટ્રસ્ટનો સ્ટાફ સેવા બજાવશે। દિવાળીના પર્વને લઈ ખોડલધામ ટ્રસ્ટ કાગવડ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી। દિવાળીના પર્વને લઈ મંદિર પરિસરમાં રંગબેરંગી લાઇટોથી સુશોભન કરવામાં આવ્યું। દિવાળી પર્વમાં દેશ વિદેશમાંથી લાખો ભક્તોમાં ખોડલના દર્શનાર્થે પધારવાના હોય વ્યવસ્થાના ભાગરૂપે દરરોજ 500 થી વધુ સ્વયંસેવક અને ખોડલધામ ટ્રસ્ટ કાગવડનો સ્ટાફ સેવા બજાવશે। 4 જેટલા પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી। ભક્તોમાં ખોડલધામના દર્શને આવતા હોય તેઓના પાર્કિંગથી લઈ મંદિર સુધી કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે પાર્કિંગ, મંદિર, કેન્ટીન, અન્નપૂર્ણાલય, બગીચા, ગજીબા, શક્તિવન, ચાઘર, પ્રસાદઘર સહિત તમામ જગ્યાએ સ્વયંસેવકોની ટીમ ખડે પગે રહેશે। પરિસરમાં અવનવી રંગોળીઓ પૂરવામાં આવશે। દિવાળી પર્વમાં દરરોજ માતાજીને અવનવા વિશિષ્ટ શણગાર કરવામાં આવશે, સાથે જ મંદિર પરિસરમાં અવનવી રંગોળીઓ પૂરવામાં આવશે। ભક્તોમાં ખોડલને સુખડી, શ્રીફળ, ચુંદડી સહિતનો પ્રસાદ ધરી આરાધના કરતા હોય છે। ટ્રસ્ટ દ્વારા 50,000 જેટલા પેકેટ તૈયાર કરવામાં આવ્યા। ખોડલધામ મંદિર પરિસરના પ્રવેશ દ્વાર સવારે 5:30 કલાકે ખોલવામાં આવે છે। 6 કલાકે આરતી ઉતારવામાં આવે છે, ત્યારબાદ બપોર અને સાંજે થાળ ધરવામાં આવે છે। સાંજે 6:30 કલાકે માતાજીની આરતી કરવામાં આવે છે, માતાજીના દર્શન દિવસ દરમિયાન ખુલ્લા રહે છે। સાંજે 9 કલાકે માતાજીના દર્શન બંધ થાય છે, મંદિર કેમ્પસ 9:30 કલાકે બંધ થાય છે। ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલે દિવાળી અને નૂતન વર્ષની સૌ કોઈને શુભેચ્છા પાઠવી દર્શનાર્થીઓમાં ખોડલના દર્શન શાંતિપૂર્ણ માહોલમાં કરે તેવી અપીલ। સુરેશ ભાલિયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, જેતપુર। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।